नमस्कार पशुपालक मित्रों, फरीवार स्वागत छे तमारू मारी यूट्यूब चैनल भव्य एग्री मार्केटिंग नी अंदर। तो आ वीडियो नी अंदर तमने ए माहिती हूँ आपवानो छु पशुपालक मित्रों। आई होप तमने वीडियो क्लियर देखातो हशे। तो आ वीडियो ना माध्यम थी तमने एक एवो नवो संदेश पहोंचाड़वा मांगू छु, खास करीने नवा मित्रों माटे। आपणी चैनल नी अंदर पहली वार छे तो चैनल ने सब्सक्राइब करी अने आ वीडियो ने तमारा मित्रों सुधी शेयर करी दो, जेथी करीने आ वीडियो बधा ज मित्रों सुधी पहोंची शके। तो खास करीने आ वीडियो ना माध्यम थी जे लंपी वायरस छे ए आपणे पहला वीडियो नी अंदर एवी माहिती आपेली हती के पशु नी अंदर केवा लक्षणो जोवा मळे छे, અને આ વિડીયોની અંદર તમને એ માહિતી પશુપાલક મિત્રો હું આપવાનો છું કે પશુની અંદર જ્યારે લંપી આવી જાય છે તો એ કેટલા સમય સુધી એના શરીર ઉપર રહે છે અને એની પાછળથી શું અસરો દેખાડે છે અને ક્યાં સુધી એ અસરો પશુ ઉપર રહી શકે છે, તો તમામ માહિતી આ વિડીયોની અંદર તમને મળવાની છે। તો ખાસ કરીને એમ કહી શકાય કે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર બહુ તીવ્ર ગતિથી લંપી વાયરસ ફેલાણો હતો। હાલ અત્યારે ઘણું બધું સારું છે પશુપાલક મિત્રો કે નવા કેસ અત્યારે ખૂબ ઓછા આવે છે, ખુશીની વાત છે। પરંતુ આજે થોડાક સમય પહેલા જે પરિસ્થિતિ સર્જાણી હતી એની અંદર આપણા સારામાં સારા કિંમતી પશુઓ ખરેખર મૃત્યુ પામ્યા, તેમજ કહી શકાય કે પશુ ચિકિત્સકની ટીમ દ્વારા પણ ખૂબ મહેનત કરવામાં આવી, ઘણી બધી મહેનત કરવામાં આવી, વેક્સિનેશન પણ કરવામાં આવ્યું, તેમજ હાલ અત્યારે ઘણો બધો કંટ્રોલ છે, ખૂબ સારી વાત છે। તેમજ એક બિજદાન કર્મચારી તરીકે કહી શકાય તો ખૂબ દુઃખ પણ થાય છે, જેથી કરીને આપણી સારામાં સારી બિજદાનની વાછડીઓ ઘણી બધી ડેડ થઈ ગઈ છે અને ઘણી ગાયો જેની અંદર આપણે બિજદાન કરેલા હતા એવી ગાયો પણ આની અંદર ડેડ થઈ ગઈ છે। તો ખાસ કરીને આ જે રોગ છે એનું મરણનું પ્રમાણ ખૂબ ઓછું છે, પરંતુ પશુપાલક મિત્રો ખાસ આપણે આ રોગની અંદર આપણે પોતે સેવા કરવી પડશે, કારણ કે જો તમે પોતે સેવા નહીં કરો તો તમારું પશુ ઊભું થવામાં દિવસો લાગી જશે અને વધારે દિવસો લાગશે તો તમારા પશુને તમે હાથમાંથી ખોઈ બેસશો। કેમ કે આ જે રોગ છે એ ખરેખર ખૂબ એમ કહી શકાય કે આ રોગની જે અસરો છે એ ખૂબ ખરાબ છે પશુપાલક મિત્રો। તો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી એ જ માહિતી આપવાની છે કે આ રોગ જ્યારે પણ આપણા પશુની અંદર આવે છે ત્યારે શરૂઆતના જે લક્ષણો છે એ પશુપાલક મિત્રોને ખ્યાલ હોતો નથી, જેથી કરીને 2-3 દિવસ એ આમ પણ જતા કરી દે છે, તેમજ ત્યાર પછી તમારા નજીકના જે પશુ ચિકિત્સક અધિકારી હોય એમની પાસેથી તમે સારવાર લેવડાવો છો। પરંતુ જ્યારે પણ આ રોગ કંટ્રોલમાં આવી જાય છે ત્યાર પછી એની પાછળની ઇફેક્ટ ખરેખર ખૂબ એમ કહી શકાય આખા શરીર ઉપર જ્યારે પણ એ ઢીમસાઓ નીકળે છે ત્યાર પછી જ્યારે ફૂટવા લાગે છે ત્યારે પશુપાલક મિત્રો આપણે ખરેખર એની ખરેખર હાસી સેવાની જરૂરિયાત પડે છે। કેમ કે એ સમય દરમિયાન જ્યારે ફૂડલાઓ ફૂટવા મળે છે, તેમજ જ્યારે પગે હોજો આવી જાય છે ત્યારે પણ એના પગની અંદર ગમે ત્યારે પગની અંદર જ્યારે હોજો આવે છે ત્યારે એ પગ ફાટશે ત્યારે જ એને પશુને રાહત મળશે। તો જ્યારે પણ પોતા પગ ફાટી જાય છે અથવા તો ફૂડલાઓ ફૂટી જાય છે ત્યારે ખાસ કરીને પશુપાલક મિત્રો તમારે કેવી કાળજી લેવાની છે, તો ખાસ કરીને પીપીના પાણીથી, પોટેશિયમ જે પરમેંગેટ એના પાણીથી તમારે એના આખા શરીરને વ્યવસ્થિત સાફ કરી અને ધોવું પડશે। ત્યારબાદ પોયોડિન અને એમ કહી શકાય કે પાવડર દ્વારા એને વ્યવસ્થિત સાફ કરી અને ડ્રેસિંગ કરવું પડશે, ત્યારે તમારું પશુ ઝડપથી એ રોગમાંથી બહાર નીકળશે। તો ખાસ આપણે એ પણ તકેદારી રાખવાની છે પશુપાલક મિત્રો। તો ખાસ કરીને દેશી ઉપચાર તરીકે આપણે શું કરી શકાય, તો દેશી ઉપચાર તરીકે આપણે જ્યારે પણ આપણું પશુ ખાલી હોય, ગાભણ ના હોય, ત્યારે આપણે એને ખોરાક તરીકે મિશ્રી, જેને આપણે હાકરના જે નાના દાણા તરીકે કહી શકાય, મિશ્રી તેમજ કાળા મરી અને હળદર આ ત્રણે ત્રણનો ઉપયોગ કરીને તમે તમારા પશુને
દિવસની અંદર 3 વખત એમ 3 થી 4 દિવસ આપશો તો એનાથી પણ ખૂબ સારું તમારા પશુની અંદર ઇમ્યુનિટી રહેશે, તંદુરસ્તી જળવાઈ રહેશે. ત્યાર પછી જો ગાભણ હોય તમારું પશુ તો એની અંદર દેશી ઉપચાર તરીકે તમે શું કરી શકશો, તો તમે એની અંદર ખાસ કરીને મિશ્રી જેને આપણે હાકરના દાણા ઝીના દાણા કહી શકાય એ તેમજ વરિયાળી અને હળદર આ ત્રણે ત્રણનો ઉપયોગ કરીને ગાભણ પશુની અંદર જો આપવામાં આવે તો એમાં પણ ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે. એ સિવાય હું તમને એક નાગરવેલના પાન સજેસ્ટ કરીશ. કેમ કે નાગરવેલના પાન છે એ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે કામ કરે છે, તેમજ એ પેઇન કિલરનું કામ કરે છે. એટલે કે દુખાવા સામે જે નાગરવેલના પાન છે દુખાવા સામે રક્ષણ આપે છે. તો જેમને નજીકમાં નાગરવેલના પાન હોય તો એ પણ તમે દિવસની અંદર 10 પાંદડા સવારે 10 પાંદડા સાંજે આપશો તો ખૂબ સારા એવા રિઝલ્ટ પણ મળશે. ત્યાર પછી જો 15 દિવસ પછી તમારા પશુની અંદર પગે ખોજા ન મટતા હોય તો તમે શું કરી શકો, તો એના માટે ખાસ કરીને તમે લાબરું જેને આપણે કુંવાર પાટું કહીએ છીએ, લાબરું કહીએ છીએ, એલોવેરા કહીએ છીએ, તો એ તમારે 250 થી 300 ગ્રામ એલોવેરા લેવાનું છે પશુપાલક મિત્રો, અને એની અંદર 200 થી 250 ગ્રામ જેટલી હળદર અને 15 ગ્રામ જેટલો ચૂનો લેવાનો છે. આનું મિશ્રણ કરીને જો એના પગે હોજો હોય તો ત્યાં તમે દિવસમાં 2 થી 3 વખત જો એને માલિશ કરવામાં આવે તો એ સોજા ઉપર ઘણું સારું એવું રિઝલ્ટ મળે છે. તો ખાસ આ વિડીયોની અંદર તમને એ જ માહિતી આપવાની હતી કે પાછળની જે અસરો જે પશુ ઉપર જોવા મળે છે એની અંદર ખાસ કરીને આપણે ખૂબ તકેદારીઓ રાખવાની છે, જેથી કરીને આપણા પશુની અંદર જીવાત ન પડે. કારણ કે ચોમાસાની ઋતુ છે, જો એ ફોડલાઓ ઘૂંટશે એટલે માખ્યું મસરનો ઉપદ્રવ થશે, માખ્યું એના ઉપર બેસશે તો આસન મૂકશે અને આસન મૂકશે તો અંદર જીવાત પડી જશે, અને જીવાત પડશે તો આપણું પશુ ખરેખર જે બીમાર તો છે સાથે સાથે વધારે બીમાર થશે, તેમજ એની રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે દુબળી થશે. ત્યાર પછી એક બીજી વાત એ પણ પશુપાલક મિત્રો ખાસ કરીને મારે કરવી છે કે આપણા જે પશુની અંદર લંપી વાયરસ થઈ ગયો છે તો એને ફાસ્ટ રિકવરી માટે આપણે કેવા પગલાઓ લઈ શકીએ, તો એના માટે ખાસ કરીને જેને થઈ ગયો છે એમને 15-20 દિવસનો ગાળો થઈ ગયો છે, ફોડલાઓ ફૂટવા મળ્યા છે, તો એના માટે ખાસ કરીને ઝીંક પાવડરવાળું કોઈ પણ તમે મિનરલ મિક્સર વાપરી શકો છો. એની અંદર મિન્ફા ગોલ્ડ છે, વીએમ ઓલ ચિલેટેડ પાવડર છે, ત્યાર પછી ટીટી ગેરનું આવે છે એ મિનરલ પાવડર પણ તમે યુઝ કરી શકો છો. આજે મિનરલ મિક્સરની સાથે સાથે તમે એમિરોન જે દવા આવે છે એમિલ કંપનીની એ પણ તમે વપરાશ કરીને લોહી નવું ચડાવવા માટેની દવા છે, નવા લોહી જનરેટ થશે તો તમારું પશુ તંદુરસ્ત જલ્દી થશે. તો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી તમારે ખાસ તકેદારી એ પણ રાખવાની છે પશુપાલક મિત્રો. આઈ હોપ તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે. પહેલા વિડીયોની જેમ જેટલી તમે લાઇક કરી હતી એટલે આ વિડીયોને પણ ખૂબ લાઇક કરજો અને તમારા મિત્રો સુધી પણ શેર કરજો, અને તમે ચેનલની અંદર પહેલી વાર છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ, ધન્યવાદ.